हेडलाइनना प्रायोजक छे वितरण डिटर्जेंट केक अने पाउडर। सब कहते हैं फूलों सी महक और दूध सी सफेदी आजकल मिलती ही कहाँ है, पर मेरा विश्वास है वितरण डिटर्जेंट पाउडर जो कपड़ों को दे दूध सी सफेदी और फूलों सी महक और जिद्दी से जिद्दी दाग को कर दे टाटा बाय बाय। आप भी अपनाएं वितरण डिटर्जेंट केक और पाउडर। नमस्कार, हूँ मनीषा महतो, आप जो रहे आज उस पाक टुडे न्यूज। एक नजर करें आज की मुख्य हेडलाइंस पर। गुजरात विधानसभा की चूंटनी में भारतीय जनता पार्टी मेळवी ऐतिहासिक जीत नो जश्न ठेर ठेर मनावामां आव्यो। मुख्यमंत्री भूपेन्द्र भाई पटेले राज्यपाल ने आप्यु राजीनामु, हवे नवी सरकार बनशे। सूरत कतार गाम में 7 वर्षीय बाळकी नो शव मळी आवता चकचार, पोलिस दौड़ती थई। गोत्री हॉस्पिटल में पोस्टमोर्टम रूम शुरू करवामां आवे तेवी मांग सामाजिक कार्यकर कमलेश परमार द्वारा कराई। भारतीय जनता पार्टी ऐतिहासिक जीत मेळवी छे। 150 થી વધુ 156 સીટો અત્યારે ભારતીય જનતા પાર્ટીએ મેળવી હોય વડોદરા શહેરમાં પણ એક ઇતિહાસ રચાયો છે। કુલ 10માંથી 9 બેઠક ભારતીય જનતા પાર્ટીને વડોદરા શહેરની પાંચે પાંચ બેઠક પર ભાજપના ઉમેદવારોની જીત થઈ છે। રાવપુરા બેઠક બાળકૃષ્ણ શુક્લને જીત મળી છે અને જંગી બહુમતીથી તેમને જીત મળી છે। ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું હોય ત્યારે કોઠી ચારસ્તા પાસે પણ સમાજના જે લોકો છે તેમના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું। आज वडोदरा शहर में पाँच सीट पे आज भारतीय जनता पार्टी ने बहुत बड़ी लीड से जीत पाई है और यह जीत की खुशी में आज इधर जो विजय यात्रा थी भालू भाई शुक्ला की, उधर हमारा कोठी युवक मंडल मनमोहन बड़ापा मनमोहन समोसा और व्यापारी मंडल की तरफ से हमें यह स्वागत रखा गया और यह स्वागत में सभी व्यापारी हाजिर थे और सभी ने स्वागत करा सबको। ये जीत बहुत बड़ी जीत है और भारतीय जनता पार्टी इसी तरह से जीत पाती रहे, हमारी ये शुभकामनाएं। समाचार ફતેપુરાથી મળી રહ્યા છે। ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઈ દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભા બેઠક પર વિધાનસભાના દંડક રમેશભાઈ કટારા 19,772 મતોથી જંગી સરસાઈથી વિજેતા બન્યા। રમેશભાઈ કટારા ફતેપુરા વિધાનસભા ધારાસભ્ય તરીકે સતત ત્રીજી વાર વિજેતા બનતા ભાજપના કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ઠેર ઠેર ફટાકડા ફોડી મીઠાઈ વહેંચીને અત્યારે મોડું મીઠું કરાવી રમેશભાઈનું ઠેર ઠેર સ્વાગત કરાયું। દાહોદ જિલ્લાની અંદર 6 સીટ જીત્યા છીએ ભાજપની અંદર, તો તેના માટે માનનીય સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબજીનું માર્ગદર્શન અને જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલિયાર સાહેબની ટીમનું માર્ગદર્શન, એમના નેતૃત્વમાં દાહોદ જિલ્લાની 6 બેઠકો જીત્યા છીએ। તે માટે તમામ દાહોદ જિલ્લાની વોટર્સ અમારા ભારતીય જનતા પાર્ટી પરિવારને અમે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ, સૌને અભિનંદન પાઠવીએ છીએ। ભારત માતા કી જય, ભારત માતા કી જય। 129 વિધાનસભામાં અમારા રમેશભાઈ કટારા વિજય થયા છે। પ્રજાનો પ્રતિસાદ જબરજસ્ત મળવાને પરિણામે સારી લીડથી જીત્યા છે। ફતેપુરા વિસ્તારના અને ફતેપુરા વિધાનસભા ક્ષેત્રમાં અનેક કામો કરવાના બાકી છે, તે કરીશું ને ગરીબોનું દુઃખ દૂર કરીશું। ખેતીના પાણીની પણ વ્યવસ્થા અમે કરવાના છીએ અને ગામડે ગામડે તળાવોમાં નાખીને કેનાલોથી પાણી ખેતરોમાં આપવાની યોજના બનાવી રહ્યા છીએ। તો આ રમેશભાઈને ગાંધીનગરમાં કોઈ મંત્રીપદ મળે એની પણ અમે પ્રજા તરફથી આહવાન કરીએ છીએ અને આ વિસ્તારની અંદર ફતેપુરા સુખસર અને સંજેલીના ગામડાઓમાં જબરજસ્ત પ્રતિસાદ પ્રજાનો જનસમર્થ મળવાના પરિણામે ભારતીય જનતા પાર્ટી વિજય બની છે। આમ તો ખાસ કરીને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબના ધ્યાનમાં રાખીને પ્રજાએ મોદી સાહેબના નામ જોગ નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાને માટે કમળમાં નિશાન આપીને વિજય બનાવે છે। ભારત માતા કી જય। સુરતના કતાર ગામ વિસ્તારથી મળી રહ્યા છે। સવારે ગુમ થયેલી બાળકીની મોડી રાત્રે હત્યા કરાયેલી શવ મળી આવતા ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી। ઉચ્ચ અધિકારીઓનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી આવ્યો અને તપાસ શરૂ કરાઈ છે। બાળકી જે મકાનમાંથી મળી આવી હતી તે યુવક પોલીસ સાથે બાળકીને શોધવાનું કામ કર્યા બાદ મોડી સાંજે ફરાર થઈ જતા પોલીસે શંકાના આધારે તેની ધરપકડ કરી। બાળકીના ન્યાય માટે સમાજના લોકો રસ્તા પર બેસી જતા રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ પણ નોંધાવ્યો છે। બનેલી આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે હાહાકાર મચી જવા પામ્યો છે। 7 વર્ષની બાળકી વહેલી સવારથી ગુમ થયા બાદ મોડી રાતે હત્યા કરાયેલી હાલતમાં શવ મળી આવ્યો છે।
પ્રાપ્ત માહિતી અનુસાર 7 વર્ષની બાળકી ઘરે એકલી હતી. એકલતાનો લાભ લઈ પડોશમાં રહેતા યુવકે તેની સાથે દુષ્કર્મ આચરી હતી. તેને પિંખી નાખી છે. જે મોડી સાંજે બાળકી ન મળી આવતા પરિવારના જે લોકો છે તેમને જાણ થતા જ મોડી રાત્રે જ અલગ અલગ ટીમો બનાવીને આરોપીની ધરપકડ પણ કરાઈ છે. ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમ ઘણા સમયથી બંધ હોવાના કારણે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં વારંવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ દ્વારા, કોન્ટ્રાક્ટરો અને કર્મચારીઓ દ્વારા બેદરકારીના કારણે ગોત્રી જનરલ હોસ્પિટલના દર્દીઓને હાલાકી પડી રહી છે. જેમ કે ટ્રંક સમય પહેલો આવેદનપત્ર આપવામાં આવ્યો હતો, પરંતુ ગોત્રી જનરલ હોસ્પિટલમાં લાખોના ખર્ચે બનાવેલ પોસ્ટમોર્ટમ રૂમ બંધ હાલતમાં છે. સાથે ટ્રંક સમય પહેલા મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે ગોત્રી જનરલ હોસ્પિટલમાં લિફ્ટ પણ બંધ હાલતમાં છે. હાલમાં મળતી માહિતી મુજબ ઓપરેશન થિયેટર ઘણા વખતથી કોઈ પણ ખામીના કારણે બંધ હાલતમાં છે. તે તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવા અરજીપત્ર સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ ગોત્રી જનરલ હોસ્પિટલને રજૂઆત કરવામાં આવી હતી. ગોત્રી જનરલ હોસ્પિટલ એટલે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર મોટામાં મોટું હોસ્પિટલ, પરંતુ કહી શકાય કે જ્યારથી અહીંયા ગાડી પોસ્ટમોર્ટમ રૂમ બન્યો છે ત્યારબાદ સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બન્યો. એટલે કહેવાય છે કે આ જે પોસ્ટમોર્ટમ રૂમને જોઈને પછી સયાજી હોસ્પિટલમાં બનાવવામાં આવ્યું. પરંતુ કહી શકાય કે સયાજી જનરલ હોસ્પિટલમાં આજે પોસ્ટમોર્ટમ રૂમ ચાલુ હાલતમાં છે, પરંતુ ગોત્રી હોસ્પિટલ જે જનરલ હોસ્પિટલ છે આની સાથે કેમ અન્યાય કરવામાં આવે છે આ સમજાતું નથી. કારણ કે આ બાજુ તમે જોવો કે ગોત્રી સાથે સાથે અન્ય ગ્રામ્ય વિસ્તાર સાથે તાલુકાઓની અંદર ઘણી વખત અકસ્માતના બનાવો બને છે, ત્યારે જે કહેવાય છે કે પોસ્ટમોર્ટમ રૂમ અહીંયા ન હોવાના કારણે સયાજી જનરલ હોસ્પિટલમાં ઘણી વખત ધક્કા ખાવા પડે છે અને ઘણા લોકોને દૂર પણ પડે છે. જેથી કરીને આપને મીડિયાના માધ્યમથી અમારી વિનંતી છે કે આવનારા જે હાલમાં વિધાનસભાની અંદર જે પણ ઉમેદવાર જીત્યા છે અને જેમણે ભારતીય જનતા પાર્ટીની બહુમતીથી જીત થઈ છે અને લોકોએ ખોબે ખોબે વોટ આપ્યા છે, તો એવા તમામ ઉમેદવારોને સાથે સાથે જે તે વહીવટીકર્તાઓને અમારી વિનંતી છે કે જે ગોત્રી જનરલ હોસ્પિટલ છે એની રજૂઆત અમે લોકોએ 29/6/2022ના રોજ કરી હતી, પરંતુ કહી શકાય કે કંઈક ને કંઈક તંત્રની બેદરકારીના કારણે જે ગોત્રીના આજુબાજુના વિસ્તારના લોકોને જે લાભ નથી મળી રહ્યો. તો અમારી માંગણીને અમારી રજૂઆત એક જ છે કે વહેલામાં વહેલી તકે આ પોસ્ટમોર્ટમ રૂમ ચાલુ કરવામાં આવે, જેથી કરીને અહીંના જે વડોદરા શહેરના જે પણ નાગરિકો છે તેમને જે ધક્કા ખાવાનો વારો આવે છે તેને વહેલામાં વહેલી તકે નિરાકરણ પણ આવી શકે. અને જે પોસ્ટમોર્ટમ રૂમ હાલ કરોડો રૂપિયા લાખો રૂપિયાના ખર્ચે જે બનાવવામાં આવે છે, આ સાધન સામગ્રીઓ તમામ ધૂળ ખાતી હાલતમાં મળે છે, તો આનો પણ એક ઉપયોગી થાય. સાથે બાંકડાઓ પણ તમે જોઈ શકો છો કે ધૂળ ખાતી હાલતમાં છે. એટલે કંઈક ને કંઈક કોઈકની લાપરવાહીના કારણે જે હાલ પોસ્ટમોર્ટમ રૂમ બંધ છે, તો તેને વહેલામાં વહેલી તકે ચાલુ કરવામાં આવે. અને જો આવનારા દિવસોમાં ચાલુ કરવામાં નહીં આવે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરીશું. તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિશ્રીની રહેશે.